गुजरात में सूरत भावनगर और अमदावाद हीरा उद्योग नु हब छे, परंतु छेल्ला केटलाक समय थी हीरा बजार में केटलीक पेढ़ी काची पड़ी रही छे। वेपारी उठावणा करी रहा छे, जेने कारणे नाना कारखानेदारों ने भोगवानो वारो आव्यो छे। भावनगर में अंदाजे 8000 थी वधु हीराना नाना कारखाना धमधमे छे, ज्यां 3 लाख थी वधु लोको हीरा घसवाना काम साथे संकळायेला छे। जो के छेल्ला एक महीना में 5 पेढ़ीए उठावणा करता नाना कारखानेदारों आर्थिक भीसमां आवी गया छे। આવી પેઢીના માલિકો પૈસા આપવાને બદલે કારખાનેદારોને ધમકીઓ આપતા હોવાનું બહાર આવ્યું છે। રીતસરના સિટિંગો થાય છે, નાના કારખાનેદાર અને નાના વેપારીઓના પૈસા એમાં જાય છે। જ્યારે લેણીયાટો બધા મળીને પંચ કરીને ઉઘરાણીએ જાય છે, ત્યારે જે પૈસા દેવાના હોય છે એ પોલીસ કેસ કરવાની ધમકી આપે છે અને એવા માણસો પાસે જઈ અને બેસી જાય છે। જ્યારે ડાયમંડ એસોસિએશન પાસે આવે છે ત્યારે બધી જ કાર્યવાહી કરીને એને વધારેમાં વધારે પૈસા મળે અને તાત્કાલિક આ પૈસા લેણદારોને મળે એવા પ્રબંધ કરીએ છીએ। સુરત અને મુંબઈમાં પણ હીરાના વેપારીઓના ઉઠામણા થયા છે, તેની અસર પણ ભાવનગરના હીરાના કારખાનેદારો પર પડી છે। ભાવનગરના કારખાનેદારોનું માનવું છે કે આ એક પ્રકારની છેતરપિંડી છે। આવીને આવી જો આ ઉઠામણાની પરંપરા રહેશે તો હીરાનો ધંધો નેસ્તનાબૂદ થઈ જશે, નાના સેન્ટરો બધા બંધ થઈ જશે અને નાના કારખાનેદારો કે વેપારીઓ આમાં ટકી શકશે નહીં। ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ અને હીરા ઉદ્યોગ આ બંને ઉદ્યોગ માંડ ચાલી રહ્યા છે, ત્યારે નાના મોટા વેપારીઓના નાણાં સલવાતા હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। ભાવનગરથી નીતિન સોની સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।